ચલો રિવિઝનની અંદર આપણે આજે એક બે ત્રણ ચાર પાંચ બરાબર આટલા સુધી કમ્પ્લીટ કરીશું. હવે આપણે છઠ્ઠા નંબરનું જે ક્વેશ્ચન છે એની અંદર પણ આપણે જોયું હતું કે નંબર છે એ બધા સ્પેલિંગો છે એકબીજા જોડે આડાવડા થઈ ગયા છે, જે અંડરલાઇન કરેલા છે એ. તો અંડરલાઇન કરેલા જે શબ્દો છે એને ચેન્જ કરી અને સાચો શબ્દ મૂકી અને પછી વાક્યો લખવાના છે. તો આટલે સુધી મેં તમને સમજાવ્યું હતું, આટલા સુધી તમારે કમ્પ્લીટ થઈ ગયું હશે. હવે આ સાતમા નંબરનો જે છે એ સંવાદ પૂરો કરવાનો છે. જો કે નીચેનો સંવાદ પૂર્ણ કરો, કૌંસમાંથી યોગ્ય ક્વેશ્ચન અને ફ્રેસીસ પસંદ કરો. ઋત્વા પાઠક સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 7, કે ઋત્વા પાઠક નામની છોકરી છે એ સાતમા ધોરણમાં ભણે છે. શી ઇઝ 12 યર્સ ઓલ્ડ, તે 12 વર્ષની છે. શી વોન ધ સાયકલ રેસ, તે સાયકલ રેસ છે એ જીતી છે. શી ગોટ ધ સિલ્વર મેડલ, એમાં એને સિલ્વર મેડલ મળ્યો છે. શી વોઝ વેરી હેપી, કે તે ઘણી ખુશ હતી. અ જર્નાલિસ્ટ કેમ ટુ, જર્નાલિસ્ટ એટલે જે આ બધું જર્નાલિઝમનું કરે ને બધું પૂછે ને એ, બરાબર. તો એ આવે છે એની જોડે અને શું પૂછે છે એને થોડા ક્વેશ્ચન, કે તમે આ જીત્યા છે તો આ કેવી રીતે જીત્યા અને કેવી રીતે મહેનત કરતા હતા એ પૂછે, બરાબર. આપણે આ કેમ ન્યૂઝ રિપોર્ટર હોય એ કંઈક આપણા દેશમાંથી અથવા તો કંઈ ક્રિકેટ કેવી રમતો હોય એ રમતોમાં કોઈએ સારા રેન્ક મેળવ્યા હોય તો જેમ રિપોર્ટરો બધું પૂછે એમ આ જર્નાલિસ્ટનું એ જ કામ છે કે બધું પૂછે, બરાબર. તો હવે એનો સંવાદ શરૂ થાય છે કે જર્નાલિસ્ટ શું કહે છે કે કોંગ્રેચ્યુલેશન ઋત્વા, એને અભિનંદન પાઠવે. જર્નાલિસ્ટ એને અભિનંદન પાઠવે કે અભિનંદન ઋત્વા. ઋત્વા સેઝ થેન્ક યુ સર, ઋત્વા શું કહે છે કે આભાર તમારો સાહેબ. જર્નાલિસ્ટ સેઝ હાઉ ડુ યુ ફીલ આફ્ટર વિનિંગ ધ રેસ, કે આફ્ટર વિનિંગ એટલે આફ્ટર એટલે પછી અને વિનિંગ એટલે જીતવું એમ, કે જીત્યા પછી, કે આ રેસ છે એ જીત્યા પછી તને કેવું ફીલ થાય છે, કેવો અનુભવ થાય છે. ઋત્વા સે ક્વાઇટ ફાઇન, ક્વાઇટ ફાઇન એટલે કે થોડું સરસ, કે મને મજા આવે છે એમ, મને સારું લાગે છે. જર્નાલિસ્ટ સેઝ હાઉ ઓલ્ડ આર યુ, કે તમે કે કેટલા વર્ષના છો. હાઉ ઓલ્ડ આર યુ એટલે કે એની ઉંમર પૂછે છે કે તમે કેટલા વર્ષના છો. ઋત્વા સેઝ આઈ એમ 12, શું કહે છે કે હું 12 વર્ષની છું એકચ્યુઅલી એટલે કે ખરેખરમાં. આઈ એમ યંગર દેન ઓલ પાર્ટિસિપન્ટ્સ, કે ખરેખરમાં તો હું બધા જે પાર્ટિસિપન્ટ્સ એટલે જે સ્પર્ધકો હતા એ બધામાં હું યંગર એટલે નાની છું. જર્નાલિસ્ટ સેઝ વોટ હેલ્પડ યુ ટુ વિન ધ રેસ, કે તે તમને જે જર્નાલિસ્ટ એમ પૂછે છે કે તમને આ રેસ છે એ રેસ જીતવા માટે શું શું તમને મદદમાં આવ્યું. એટલે ઋત્વા શું કહે છે કે પ્રેક્ટિસ એન્ડ પાપાસ કોચિંગ. હવે અહીં આ જે શબ્દો છે મેં મારી રીતે લખ્યા છે કે પ્રેક્ટિસ હોય પછી આપણે હાર્ડવર્ક બી લખી શકીએ, કે પ્રેક્ટિસ અને હાર્ડવર્ક અથવા તો બીજી કંઈક વસ્તુ હોય જે આપણે મહેનત કરી હોય. પ્રેક્ટિસ શબ્દ તો આપણે લખવાનો છે, કેમ, કારણ કે પ્રેક્ટિસ શબ્દ નીચે પ્રેક્ટિસવાળો જે ક્વેશ્ચન પૂછેલો છે એટલે આપણે પ્રેક્ટિસ શબ્દ તો બંને બેમાંથી એક જગ્યાએ મૂકવાનો જ છે. હાર્ડવર્કિંગ બી મૂકી શકાય, બરાબર, કે પ્રેક્ટિસ અને હાર્ડવર્કિંગ એવું કરી લખી શકો છો, બરાબર, કે મને પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એટલે આપણે જે પ્રેક્ટિસ કરીએ. અને પાપાસ કોચિંગ એટલે પપ્પાએ જે કોચિંગ આપી, પપ્પાએ જે મને શીખવ્યું એ. જર્નાલિસ્ટ એન્ડ ટેલ મી અબાઉટ યોર પ્રેક્ટિસ ટાઈમ, કે મને તારો જે પ્રેક્ટિસ ટાઈમ તું કયા ટાઈમે પ્રેક્ટિસ કરતી હતી. ઋત્વા સેઝ આઈ એમ પ્રેક્ટિસ્ડ સાયકલિંગ ઇન ધ મોર્નિંગ ફોર 2 યર્સ, કે હું 2 વર્ષથી રોજ જે સવારે પ્રેક્ટિસ કરતી હતી. જર્નાલિસ્ટ એની ડ્રીમ, કે તારું કંઈક સપનું છે. ઋત્વા સેઝ યસ ટુ પાર્ટિસિપેટ્સ ઇન ધ ઓલિમ્પિક્સ એન્ડ રિપ્રેઝેન્ટ ઇન્ડિયા. હવે ઓલા ભાઈએ પૂછ્યું જર્નાલિસ્ટ કે તમને કાંઈ તમારું કાંઈ સપનું છે, એટલે ઋત્વા શું કહે છે કે હા મારું એ સપનું છે કે ઓલિમ્પિક એટલે કે જે આપણા ભારત દેશની અંદરથી ઓલિમ્પિકમાં હું દેખાવ કરું, રિપ્રેઝેન્ટ કરું પોતાની જાતને, એટલે કે હું ઓલિમ્પિકમાં ભાગ લઉં. જર્નાલિસ્ટ ઇઝ શ્યોર વી હોપ યુ કેન ડૂ ઇટ. જર્નાલિસ્ટ શું કહે છે કે શ્યોર કે ચોક્કસથી, વી હોપ, હોપ એટલે કે આશા, કે અમને આશા છે કે યુ કેન ડૂ ઇટ, કે તું આ કરી દઈશ. જર્નાલિસ્ટ બી એને સાંત્વના આપતા શું કહે છે કે હા, કે મને અમને વિશ્વાસ છે કે તું આ એ કરી શકે. ઋત્વા સેઝ થેન્ક યુ, હવે ઋત્વા શું કહે છે, આભાર સાહેબ, આ બધા પ્રશ્નો પૂછ્યા અને આ રીતે એને એક આશા આપી એટલા માટે શું કહે છે ઋત્વા કે થેન્ક યુ, આભાર તમારો સાહેબ એમ.
પ્રેક્ટિસ યુ કેન ડુ ઇટ પાપાસ કોચિંગ થેન્ક યુ હાઉ ઓલ્ડ આર યુ આ બધા જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આ ખાલી જગ્યા પૂરવાની હતી બરાબર હવે જો ક્વેશ્ચન નંબર 8 જો કે તમારી પાસે સાયકલ છે તમારી અને તમને ગમતી સાયકલ વિશે 4-5 વાક્યો લખો કૌંસમાં આપેલા મુદ્દાનો ઉપયોગ કરો હવે જો તો સેના વિશે નિબંધ લખો છો તો માય બાયસિકલ તો બાયસિકલ એટલે કે સાયકલ હવે સાયકલ તો તમે દરેક જણ ઉપયોગ કરતા જશો સાયકલ ચલાવતા જશો બરાબર હવે અહીંયા થોડા મુદ્દા આપ્યા છે ને એ પરથી આપણે સાયકલ વિશે આપણે પોતાની તમારી સાયકલ વિશે લખવાનું છે તો જો કલર છે કલર એટલે એનો રંગ કેવો સીટ એટલે એની સીટ કેવી છે ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું પડ્યું રેર વ્હીલ એટલે પાછળનું પડ્યું પેડલ્સ એટલે કે એના પેન્ડલ્સ અને એન્જોય રાઇડિંગ એટલે કે તમે જે રાઇડિંગ અથવા તો જે સાયકલ ચલાવવાની કેવી રીતે મજા માણો છો તો એવી રીતે અહીં આપણને થોડા મુદ્દા આપ્યા છે થોડા મુદ્દા પરથી આપણને એ નિબંધ આખો લખવાનો છે અથવા એના વિશે 4-5 વાક્યો લખવાના છે આઈ લાઈક માય બાયસિકલ વેરી મચ પહેલું વાક્ય આપણને અહીંયા આપી દીધું છે કે મને મારી સાયકલ ખૂબ ગમે છે હવે આપણે એના તમારે કલર કયો હોય કોઈને બ્લેક કલર હોય કોઈને રેડ કલર હોય કોઈને બ્લુ કલર હોય તમારી પાસે કોઈ કલર હોય જે સાયકલ જે કલરની હોય એ લખવાનું તો એમ લખવાનું કે આઈ હેવ અ રેડ કલર્સ બાયસિકલ પછી એની સીટ તેની સીટ કેવી છે તેની સીટ સોફ્ટ હોય પછી એનું ફ્રન્ટ વ્હીલ સરસ છે રેલ વ્હીલ સરસ છે પછી એના પેન્ડલ હું એ પેન્ડલ મારું છું તો મને એન્જોય થાય છે એન્જોયિંગ રાઇડિંગ એટલે કે મને આ મારી જે સાયકલ છે એને હું ખૂબ આઈ એન્જોયિંગ રાઇડિંગ એવરી મોર્નિંગ હું રોજ જે સાયકલ ચલાવું છું અને મને એન્જોય એટલે કે માણવું મને સાયકલ ચલાવવાનો આનંદ આવે છે તો આવી રીતે તમે મેં તમને છે ને એક નિબંધ બી લખાવ્યો છે જે માય બાયસિકલનો બરાબર તો એમાંથી બી તમે લખી શકો છો થોડા વાક્યો તમને ગમતા હોય એવા પણ આ જે મુદ્દા છે એ મુદ્દાનો તો ઉપયોગ કરતા હોય એવા અહીંયા વાક્યો જરૂરથી તમારે લખવાના છે બરાબર તમારે તમારી સાયકલ વિશે અહીંયા લખવાનું છે બરાબર તો આ લખી દેજો હવે ક્વેશ્ચન 9 શબ્દ જોડીઓ મોટીથી વાંચો શબ્દની આ જોડીઓ છે જે જોડીઓની મેં અંદર એક મૂળ રૂપ આપેલું છે અને એક છે ભૂતકાળનું રૂપ આપ્યું છે તો આને વાંચવાનું છે બરાબર બ્રિંગ બ્રોટ બ્રિંગ એટલે લાવવું અને બ્રોટ એટલે લાવ્યો કેચ એટલે પકડવું પોટ એટલે પકડ્યું એમ ડ્રિંક એટલે પીવું અને પીધ્યું ડ્રિંક એટલે સ્પેન્ડ એટલે વેડફવું વાપરવું અને આ સ્પેન્ડ એટલે વાપર્યું મેક એટલે બનાવવું અને મેડ એટલે બનાવ્યું ગીવ એટલે આપ્યું આપવું અને ગીવ એટલે આપ્યું નો એટલે જાણવું અને ન્યુ એટલે જાણ્યું ટેક એટલે લેવું અને ટૂક એટલે લીધું એવી રીતે વિયર એટલે પહેરવું વોર એટલે પહેર્યું પછી સી એટલે જોવું અને સો એટલે જોયું સ્લીપ એટલે ઊંઘવું અને સ્લેપ્ટ એટલે ઊંઘ્યો થ્રો એટલે ફેંકવું અને થ્રીઓ એટલે ફેંક્યું બિગિન એટલે શરૂ કરવું અને બિગેન એટલે શરૂ કર્યું એવી રીતે ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયો કમ એટલે આવવું અને કેમ એટલે આવ્યો અથવા તો બીકેમ એટલે કંઈક બનવાના અર્થમાં છે અને આ બન્યું બનવું આ બીકમ એટલે બનવું અને આ બીકેમ એટલે બન્યું બાય એટલે ખરીદવું અને આ ખરીદ્યું રાઇટ એટલે લખવું રોટ એટલે લખ્યું હાઈડ એટલે છુપાવવું હિડ એટલે છુપ્યું મીટ એટલે મળવું મેટ એટલે મળ્યું ટેલ એટલે બોલવું અથવા કહેવું ટોલ્ડ એટલે કહ્યું તો આવી રીતે આ જે શબ્દો છે એ મૂળરૂપ છે આ એના ભૂતકાળના રૂપ છે અહીંયા જો લખ્યું છે કે આ પ્લેઇંગ કાર્ડમાંથી બનાવી યુનિટ 2 મુજબ લખવાના છે હવે મેં તમને ગ્રામરમાં છે ને ભૂતકાળ ચલાવ્યો છે સાદો ભૂતકાળ તો એ સાદા ભૂતકાળની અંદર આ ભૂતકાળના રૂપો છે એ મેં તમને કીધું હતું મોટે કરવાના એની અંદર ગ્રામરમાં આપેલા છે એ બધા લખવાના છે આ જે છે એ આ 9 નંબરનો ક્વેશ્ચન છે આ જોડી સાથે તમારે 5 વખત લખવાનો છે અને દરેક સ્પેલિંગ મોટે કરવાના છે અને સાઈડમાં જો ગુજરાતી ફાવે તો એ લખજો અને આવડતું હોય ગુજરાતી તો લખવાની કાંઈ જરૂર નથી પણ આટલા સુધી તમારે એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરવાની છે બરાબર એક્સરસાઇઝ આજે મેં 7 ચલાવી પછી 8 ચલાવી અને 9 ચલાવી ત્રણે ત્રણ એક્સરસાઇઝ તમે તમારી નોટની અંદરથી જરૂર લખી દેજો બરાબર આ સાથે આપણે આ ચોપડીની અંદરથી દરેક વસ્તુ પૂરું થાય છે એક તો 1-4 યુનિટ ચલાવ્યા અને રિવિઝન ચલાવ્યું બરાબર હવે આ જે વોકેબ્યુલરી છે એ વોકેબ્યુલરી
હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ કે એને શું કરવાનું છે, તમારે કઈ રીતે લખવાના છે. રોજ જે તમારે 15 છે એ લખી અને મોટે કરવાના છે. બરાબર? ઓકે.